Very good afternoon, one of all present over here. Welcome to National University. I have already submitted my book club on the different topics, right? So today, we are having one of the students from the competitive part named Parimal Pandya, board computer. And he started his journey in the RCA University in 2019. We will be having like participation in every number of activities, party, right? And today, right? So today he is going to present on one of the fabulous books, which is written by the Narayan, and the topic of the book is inspiring and the future. So as you know that we are in the cover crop, where students have done, right? So how? આપણે આજે જે બુક વિશે વાત કરવાની છે એ અદભુત બુક જે પરિમળ પટ્ટીયા જે ભૂતકાળમાં હતા અને આજે છે તો એ બેનો ડિફરન્સ આખે આખો આ બુકના કારણે તમને જોવા મળશે એનું નામ છે ઇન્સ્પાયરિંગ એન્ડ રિસ્પોન્સિબિલિટી સર હવે મેં જ્યારે સર પાસેથી બુક લીધી ત્યારે મેં સરને કીધું સર હું પોતે હજી રિસ્પોન્સિબલ સ્ટુડન્ટ નથી તમે રિસ્પોન્સિબલ ટીચર વિશે વાત કરવાની વાત કરો છો એ કે તું રાઈટો કર ભાઈ એ સરનું નામ અને આખી મારી સ્ટોરી એ આપણે લાસ્ટમાં જોશું અત્યારે આપણે બુક વિશે થોડી માહિતી મળી ગઈ છે પછી આની સ્ટોરી જે ઇન્ટરેસ્ટ છે મારા લાઈફ વિશે ત્યારે તેને સાંભળશું એટલે મેં સરને કીધું મેં કીધું સર હવે આ રિસ્પોન્સિબલ ટીચર વિશે મારે બોલવાનું અને મારે ઇન્સ્પાયર કરવાનું બધાને એ કહે કે તું ટ્રાય કર તું કરી શકે તો ઓકે આજે મહેનત કર્યો મારો પ્રયત્ન છે કે હું આ વિશે સમજાવી શકું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ તો આ બુક છે એના લેખક લેખક છે ગુરુજી જી ના જે બહુ સારા એવા લેખક અને જેને કહેવાય ઈ ચેરમેન પણ છે અને ઈ એક યુનિક પર્સન છે જે એ એના બુકમાં લખે ઈ વ્યવસ્થિત અને જેને કહેવાય બહુ આપણને શીખવા મળે એ રીતના લખે છે અને આ જે બુકની વાત કરીએ તેમાં 54 ચેપ્ટર આપવામાં આવેલા છે ઈ 54 ચેપ્ટરમાંથી જે આપણે મેઇન જે મેનેજર થાય કે આ જે છે એ હું સમજાવી શકીશ કહી શકીશ આ આપણા માટે ઉપયોગી છે એ હું તમને આજે કહીશ અને આ છે ભગવદ્ ગીતા બધે કહે છે કે કોઈ બુક વાંચો કે ન વાંચો પણ ભગવદ્ ગીતા એક એવી બુક છે કે જે આપણે વાંચવી જોઈએ વાંચવી જોઈએ વાંચવી જોઈએ એટલે ભગવદ્ ગીતા ઉપરથી આ બુક લખવામાં આવી હોય એટલે એ જયારે સમજાવવા જતો હોય ત્યારે મારે કહેવું પડે કે આ બુક છે એ બેસ્ટ 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 કન્ફ્યુઝ લર્નર હવે જો કે આપણે ટીચર વિશે વાત કરીએ તો ટીચર કોને કહેવાય જ્યારે કોઈ છોકરો કે જે સ્ટુડન્ટ છે એ વાંચતા હોય કે એ એક્ઝામ ટાઈમ હોય કે એ જ્યારે વાંચવા ટાઈમે કન્ફ્યુઝ થતા હોય તો એ કન્ફ્યુઝન નું રીઝન શિક્ષકને જાણવું જોઈએ કે આ છોકરો છે એ શું કામ કન્ફ્યુઝ થાય છે એનો પ્રોબ્લેમ શું છે એમને શું તકલીફ છે જ્યારે કૃષ્ણ અને અર્જુન એ યુદ્ધમાં હતા ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને સમજવાની ટ્રાય કરી કે આ કન્ફ્યુઝ કઈ બાબતે થાય છે આ કઈ બાબત કન્ફ્યુઝ થાય છે કઈ બાબતે આનું અટકે છે જેને કહેવાય ને આપણે ગુજરાતીમાં કહીએ તો આપણું ગાડું અટકી જાય આપણું ગાડું ક્યાં અટકવું હોય તો આપણા શિક્ષકને ખબર પડવી પડે કે ક્યાં આપણું ગાડું અટકે છે એન્કરેજિંગ ટીચર એટલે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ નિરાશ થઈ જાય હતાશ થઈ જાય
પ્રોત્સાહન આપે, પ્રોત્સાહન આપીને સમજાવે કે બેટા આ રીતના તું કન્ફ્યુઝ છો, તારે નેગેટિવિટી આવે છે એ વિશે તું ન વિચાર, તું પોઝિટિવલી વિચાર અને તું વાંચવા ઉપર અને તારા ફ્યુચર ઉપર ધ્યાન દે. એ રીતના જે શિક્ષક સમજાવે એ આમાં કહેવા માંગે છે. આ એક બુક નું ચેપ્ટર છે અને જે એડી કાળ છે એ બુક ના આખા ચેપ્ટર છે અને એની સમરી નીચે લખેલી છે. એટલે ત્રીજો ટોપિક છે આપણે પ્રેશર એન્ડ પ્રેશર રિયાલિટી. હવે અમુક છોકરા એવા હોય કે જે નર્વસ થઈ જતા હોય, જેમ કે એના ઉપર આમ જેને કહેવાય ખોટા માર્ગે જતા હોય કે નર્વસ થઈ જતા હોય, અમુક એવા સંગત એવો હોય કે જેના લીધે એ છોકરો છે એનો વે આખો ચેન્જ થઈ જતો હોય, એ પોઝિટિવ થી નેગેટિવ તરફ વહી જતો હોય. ત્યારે શિક્ષક ની એવી જવાબદારી આવે છે કે એના ઉપર પ્રેશર કરે અને એમને ગમે એમ કરીને પોઝિટિવ વે ઉપર જવાનો પ્રયત્ન કરે. એ જયારે નેગેટિવ વે ઉપર જતો હોય છે ત્યારે એને રોકે અને સમજાવે કે બેટા આ જે નેગેટિવ કેરો છે એ તારા માટે ખરાબ છે, અને જ્યાં સુધી સમજે ને ત્યાં સુધી એને જો દબાણ કરવામાં આવે તો દબાણ કરીને, પ્રેમથી સમજાવવામાં આવે તો પ્રેમથી, બાકી એ છોકરાને છે ને એને પાછો વાળવો, એ એક રિસ્પોન્સિબલ ટીચર કહેવાય. અને પ્રેઝન્ટ રિયાલિટી, જયારે કોઈ છોકરો પાસ્ટ નું વિચારે, જેમ કે એ આપણે સ્ટોરીમાં વાત કરશું મારો પાસ્ટ અને બધા વિચારને વાત કરશું, પાસ્ટ નું વિચારે તો કે પાસ્ટ નું કેવી રીતના વિચારે કે ભાઈ મેં ભૂતકાળમાં આવી ભૂલ કરી છે, ગઈકાલે મારાથી આવી ભૂલ થઈ ગઈ, તો હવે આજે બધે શું વિચાર છે, એવા ખરાબ વિચાર આવે કે ભાઈ મારે કાલે બધે કામે કેમ મોઢું દેખાડવું, કે પછી મારાથી ભૂલ થઈ ગઈ તો હવે હું શું કરીશ, તો ત્યારે શિક્ષક ને ખબર એમ પડે કે મારો જે વિદ્યાર્થી કે મારો જે શિષ્ય છે એ મૂંઝાણ, ત્યારે એને સમજાવવાનો પ્રયત્ન કરવો કે બેટા જે ભૂલ થઈ ગઈ છે, તારું જે પાસ્ટ છે, જે તારું ભૂતકાળ છે એને તો ભૂલી જા, અને જયારે તું ભૂતકાળ ભૂલીને પ્રેઝન્ટમાં જીવવાની, હવે તારે શું કરવાનું છે, અત્યારે તું શું છો, હવે તારે ગઈકાલે શું કરવાનું છે એના વિશે વિચાર, અને ઈ સમજાવે એ એક રિસ્પોન્સિબલ ટીચર અને ઈ એક સાચા ગુરુ તરીકે કહેવામાં આવે છે. પછી આવે છે એટલે ગમે સિચ્યુએશન, ધારો કે ગમે સિચ્યુએશન એટલે આપણે આ ગ્રુપમાં તમે વાંચજો ગઈકાલે મારાથી ભૂલ થઈ ગઈ બરોબર, અને એવી સિચ્યુએશન થઈ ગઈ કે જેમ કે ગમે એમ ચોરી થઈ ગઈ એવું કઈક થઈ ગયું, ત્યારે હું એક ટીચર ને કેવું આમ મારા એવા સંબંધ હોવા જોઈએ ટીચર આવીને કે હું એને કહી શકું છું કે સર મારાથી આવી ભૂલ થઈ ગઈ છે, હવે મારે આવતીકાલે શું કરવાનું, અત્યારે મારે શું કરવાનું, અને ઈ ટીચર ના સંબંધ અને એના વિદ્યાર્થી ના સંબંધ ઈ બે સંબંધ જો ગાંઠ થઈ જાય એટલે ઈ ટીચર ને કર્તવ્ય છે કે ઈ સંબંધ ને સાચવી રાખે અને એને ગાઢ કરે. સિંગલ માઇન્ડેડ ટીચર મિલેશન મીન્સ ઓકે, આપણે અમુક એવું હોય કે અમુક છોકરા ટોપાન હોય, જેમ કે હું હું બેક બેન્ચર છું, હું છેલ્લી બેન્ચે બેહું તો જ મને મેળ આવે પહેલી વાર, એટલે બીજો મારો મિત્ર બેઠો અહીંયા એ અમે બધે ટોપાની એટલે હું કહેવાય આમ સર ને હેરાન કરવા ને એવું બધું આપણને ફાવે થોડું પેલે, એટલે સિંગલ માઇન્ડેડ એટલે કેવું કહેવાય શિક્ષક હોય ને એને જે છોકરો હેરાન કરતો હોય, જેમ કે છેલ્લી બેન્ચ વાળા હેરાન કરે છે, આગલી બેન્ચ વાળા ટોપ છે, ટોપ વિદ્યાર્થી અને છેલ્લી બેન્ચ વાળો વિદ્યાર્થી એ બેને જ્ઞાન એક સમાન જ દેવું જોઈએ, એમ નહીં કે આ પેલો છોકરો બેઠો એ મારો ફેવરિટ છે તો એને હું વધારે જ્ઞાન દઈ દઉં, અને છેલ્લો છોકરો છે એવો તોફાની છે એ મને હેરાન જ કરે છે તો એને હું આવી રીતના થોડું નિગ્લેક્ટ કરું, એને કઈ પેડી નથી ભણવાની તો આપણે શું છે, એવું બધું વિચારવા કરતા શિક્ષક એક રિસ્પોન્સિબલ ટીચર હોય એને એમ વિચારવું જોઈએ કે આપણે જે આગલો છોકરો છે એના જેવો છેલ્લા છોકરાને કેમ બનાવવું, એને એટલો પ્રેમ અને એની રૂહ માંગવી પડે કે ઈ જે છેલ્લા છેલ્લી જગ્યાએ બેઠેલો છોકરો છે એને અંદર હૃદયમાં એમ થઈ જવું પડે કે આ છે શિક્ષક છે મારા, તો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર ચાર ચાર વાર ટોઈકો
આટલો બધો પ્રેમ કર્યો તો હવે મારે સુધરવું જોઈએ. એ રીતના જો સમજાવવામાં આવે તો એ એક રિસ્પોન્સિબલ ટીચર કહેવાય, સ્કિલફુલ ટીચર. આ એક બહુ ફરક લાગે છે. બિયોન્ડ ગુડ એન્ડ બેડ, બેટર બેટર એન્ડ મચ બેટર. એટલે તો કે આપણે જોવા જઈએ તો ગીતાજીમાં આ બધા શ્લોક છે ગીતાજીના જ છે. આ જે છે એનો ખાલી એને કહેવાય સમજણ માટે આ બુકમાં લખેલું છે. બાકી ઉપર ગીતાજીનો શ્લોક લખ્યો હોય, નીચેનો ટ્રાન્સલેટર લખ્યું હોય, એવી રીતના કે બુકમાં બહુ સરસ બુક છે. એટલે આમાં એમ કહેવાય કે સ્કિલફુલ ટીચર તો કે ઈ ખરાબ અને સારાને વર્તે, તો કે એને ખબર પડે કે આ જે મારો વિદ્યાર્થી શિષ્ય છે ઈ ક્યાં રસ્તે જાય છે, એનું રેગ્યુલર એનું પૂછતાછ કરે કે બેટા આજે શું કર્યું આમ તે. પછી એને ખબર પડે કે આ ગુડ વે માં જાય છે કે બેડ વે માં જાય છે, કે પછી જે ગુડ વે માં જતો હોય એ જો સારા રસ્તે જતો હોય તો એને વધારે ને વધારે સારા રસ્તે આગળ ધક્કો પડે કે તું બરોબર જાશ, તું જા હજી આ રસ્તો તારો બરોબર છે. અને જો ખરાબ રસ્તા ઉપર જતો હોય તો એને પાછો વળે કે બેટા આ રસ્તો છે એ તારા માટે ખરાબ છે, તું સારા રસ્તે પાછો વળી જા. તો એ આ વસ્તુ આમાં કહેવા માંગે છે કે જે રિસ્પોન્સિબલ ટીચર હોય છે એ જો સારા રસ્તે જતો છોકરો એને વધારે વધારે આગળ કેમ વધે એવું વિચારે, અને જે છોકરો ખરાબ રસ્તે જતો હોય એ પાછો સારા રસ્તે કેમ વળે એ વિચારે એ રિસ્પોન્સિબલ ટીચર. બેલેન્સ એટલે શિક્ષક કોઈ પણ છે એને માઇન્ડ એનું ખૂબ બેલેન્સ રાખવું પડતું હોય છે. અત્યારે હું અહીંયા ઉભો છું તો મારે અત્યારે માઇન્ડ ખૂબ બેલેન્સ રાખીને વ્યવસ્થિત વાત કરવી પડે. એટલે જે છોકરો એને કોઈ પણ કહી છે એનો શિષ્ય શિષ્ય એનાથી ભૂલ થાય કોઈ પણ વસ્તુ થાય તો બેલેન્સ માઇન્ડ રાખી એને હેરાન કરતો હોય, શિક્ષકને પરેશાન કરતો હોય તો એનું માઇન્ડ બેલેન્સ રાખી અને એના પ્રત્યે કોઈ બી અભાવ અવગુણ, અભાવ અવગુણ એટલે તો કે એમ થઈ જાય કે આ છોકરો તો આવો છે અને આખો દિવસ હેરાન જ કરતો હોય છે, કે અભાવ અવગુણ આવ્યા વગર માઇન્ડ એનું સ્ટેબલ રાખીને એનું માઇન્ડ બેલેન્સ રાખીને જે શિક્ષક કામ કરે એ રિસ્પોન્સિબલ શિક્ષક. નિયમ માઇન્ડ એન્ડ આઈ આ ચેપ્ટર એને કહેવાય ત્રણ ચાર ચેપ્ટર એવા છે કે જે મને એમ લાગ્યું કે બેસ્ટમાં બેસ્ટ ચેપ્ટર હોય. ભાઈ બેસ્ટમાં બેસ્ટ ચેપ્ટર માનું એક ચેપ્ટર આ નિયમ માઇન્ડ એન્ડ આઈ. હવે આમાં ઈ એમ કહેવા માંગે છે કે હું થી અમારું, હું મારું તારું તમારું એ બધું મૂકી અને અમારું, તારું મારું કઈ નહીં મારું છે. પછી હું મેં કર્યું અને આ તો મેં શીખવાડ્યું, આ તો મેં આની પાસેથી શીખવું, આ હું કરું છું, એ બધું મૂકી દઈએ આપણે. એ શિક્ષક ને અને વિદ્યાર્થીને આ બે ને મૂકવાની જરૂર છે કે હું થોડો એની પાસે શીખવું આમ તેમ એવા પ્રશ્નો ખોટા એ પછી મૂકી સાઈડમાં. એટલે એ જ કહેવા માંગે છે કે આપણે એ આપણું કર્યું. જો વિદ્યાર્થી પ્રગતિ કરશે તો શિક્ષક રાજી થવાના છે, થવાના છે, થવાના જ છે. એટલે શિક્ષકને પણ એમ વિચારવું પડે કે આ મારો વિદ્યાર્થી છે તો આપણે એમ સાથે મળીને કરીએ. પછી વિદ્યાર્થીને પણ એમ વિચારવું પડે કે આવડો આ છે ઈ આ સર છે, મારા શિક્ષક છે, મારા ગુરુ છે, તો આપણે મળીને એ કામ કરીએ તો બે ની પ્રગતિ સાથે સાથે થશે. ઈ આમ એમ જ કેવા માંગુ છે. આપણે સમજવું જોઈએ કે આપણે હું અને એ બધું મૂકી આપણો કરીએ તો આપણે આ સમજવા માટે એક રિસ્પોન્સિબલ ટીચર ની જરૂર પડે. વર્ક એન્ડ નોલેજ, વર્ક એન્ડ નોલેજ આપણે આમાં કર્મ વિશે કહેવામાં આવ્યું છે. ગીતાજીમાં આ શ્લોક આપણે વાંચીએ એટલે એમાં આપણે કર્મ વિશે કીધું છે. તો કે આપણે કર્મ કરીએ એટલે શું, તો કે વર્ક કરીએ. તો આપણામાં એક વર્ક કરીએ અને એક આપણામાં નોલેજ હોય, તો કે નોલેજ અને વર્ક આપણા કઈ રીતે ઇન્ક્રીઝ થાય એ એમાં એક્ઝામ્પલ આપેલું છે, હું તમને મૌખિક કહી દઉં. તો કે વર્ક છે એ આપણે સખત મહેનત કરવાથી આપણને ખબર પડે. વર્ક બે પ્રકારના હોય, એક કર્મ અને એક અકર્મ. તો આપણે હંમેશા સત્કર્મ કરીએ અને સત્કર્મ કરીએ એટલે ભગવાનને આપણને
ફળ છે એ દેવું પડે, દેવું પડે, દેવું જ પડે. એ આપણે કર્મ કરીએ છીએ તો ઉપરથી જોવે જ છે, બધું જોવે છે. અને આપણે કામ કરીએ છીએ તો એનું ફળ મળવાનું જ છે. એટલે જે શિક્ષક આપણને એમ સમજાવે કે બેટા શિષ્ય તું કામ કર અને તું તારા માં નોલેજ મેળવ એટલે તમે ફળ મળશે મળશે મળશે, તો ઈ શિક્ષક હોય ને આપણે રિસ્પોન્સિબલ ટીચર કહેવાય. ઈ શિક્ષક આપણને મોટિવેટ કરતા હોય ઈ રિસ્પોન્સિબલ ટીચર કહેવાય. વર્કિંગ ટીચર, હવે આમાં તો કૃષ્ણ ભગવાન એવું કીધું છે કે વર્કિંગ ટીચર એટલે ઈ જયારે સૂવે ને ઈ સૂતા થી જાગવા સુધીનો સમય એમનું માઇન્ડ ભલે છે, બાકી જાગે ને ત્યાંથી સુવા સુધી વર્ક કરવું જોઈએ. એ શિક્ષક છે એ હંમેશા વર્કમાં જ રહેવો જોઈએ, એમને એમનું કામ કદી મૂકવું ન જોઈએ. એમને હંમેશા એવો જ વિચાર, એમનું માઇન્ડ એવો જ વિચાર કરવો જોઈએ કે કઈ રીતના મારો શિક્ષક આગળ શિષ્ય છે એ આગળ વધે, કઈ રીતના મારો શિષ્ય છે એ પોઝિટિવ ટુ ને પોઝિટિવ માર્ગે છે તો વધારે આગળ વધે, નેગેટિવ માર્ગે છે તો એને પાછો કેમ વાળવો, એ હંમેશા માટે એને વિચારતું રહેવું પડે એવું કૃષ્ણ ભગવાને કીધું છે. અને એમને તમે મહાભારત જોઈ છે તો એમાં દર્શાવે છે કે કૃષ્ણ ભગવાન છે હંમેશા એમ એવું વિચારે છે કે મારો પાર્થ છે, મારો પાર્થ છે એ કઈ રીતના પ્રગતિ કરે, એમનું કઈ રીતના જેને કહેવાય સત્કર્મ થાય, એ કઈ રીતના આગળ વધે, એ કઈ રીતના સામે દુશ્મનોને જેમ કૌરવો હતા એમને કઈ રીતના આ અધર્મ માંથી મુક્ત કરે આ દુનિયા. એટલે જે શિક્ષક આપણને આવી રીતના 100% વિચારતા હોય અને આપણા માટે વિચારતા રહેતા હોય તો ઈ રિસ્પોન્સિબલ ટીચર. કેવો કેવો મીન્સ એટલે અંધાધૂતિ, ગુજરાતીમાં આપણે જોઈએ તો અંધાધૂતિ કહેવાય. અને આ તો તમે શ્લોક સાંભળેલો જ છે એટલે કે વધારે આમાં મેન્શન કર્યું છે. યદા યદા વિ ધર્મસ્ય કાર્ય ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય કદાચ માનવ જાગ્ય. એટલે ભગવાને એવું કીધું હે કે જયારે અધર્મ અધર્મ એની નીચેની લાઈન વર્ત છે વેનેવર વેનેવર ધ રાઈટ ઇઝ હાર્મ, એટલે જયારે સત્કર્મ છે એમને નુકસાન પહોંચશે, જયારે જયારે સત્કર્મ એટલે નુકસાન પહોંચશે વેનેવર વેનેવર ધ રોંગ ઇઝ હોમ, જયારે દુષ્કર્મ છે જે ખરાબ કર્મ છે ઈ ફોર્મ માં આવશે. આપણે કેમ વિરાટ કોહલી ફોર્મ માં આવી જાય એવી રીતના આ દુષ્કર્મ ફોર્મ માં આવી જાય. વેન રોંગ ઇઝ અપ એન્ડ રાઈટ ઇઝ ડાઉન, જયારે ખરાબ છે ઈ અપ થશે અને જે સારું છે ઈ ડાઉન થવા મળશે, ત્યારે હું આ પૃથ્વી ઉપર જન્મ લઈશ. અને આપણને ખબર છે આ પૃથ્વી ઉપર જન્મ લીધેલો છે એવા મહાન સત્પુરુષ અત્યારે આપણી કોલેજમાં જ છે, મંદિરે જાજો એટલે તમને કર્મ ના ફળ ન મળે ન મળે ન મળે તો તમે કયો ને આપણે વાંચવાનું મૂકી દેવું બસ. ધેન ભારત આઈ કમ ઓન માય આઉટ, એ જ કહેવા માંગુ છે ત્યારે હું ભારતની ધરતી ઉપર જન્મ લઈશ. એટલે વેન લાઈટ ઇઝ ડાઉન રોંગ ઓફ ધેન કેવો, એટલે અંધાધૂંધીમાં જયારે જયારે સત્કર્મો ઘટી જશે દૂધ જે ખરાબ કર્મો છે એ વધી જશે ત્યારે એ ભગવાન જન્મ લેશે. હવે આને ટીચર એવું લાગે ભાઈ આ તો ઊંચા લેવલની વાત થઈ ગઈ, આપણી સમજદારની વાત થઈ ગઈ ભાઈ ભગવાન વિશે કેવું એટલે આને ટીચર એવું લાગે વળગે. તો એમાં કહેવામાં આવ્યું છે કે ટીચર હોય ને એ હારો, એક્ઝામ્પલ તરીકે આપણે જૈનમાં ત્યારથી લઈને અત્યાર સુધી આપણને એવું શીખવાડ્યું હોય તો કે બેટા આને મશીન ગન કહેવાય, આને આમ ફોડાય, આને આમથી આમ માળા ઉલારી નખાય, આને આમ ફોડાય, પછી આ ટ્રિગર કહેવાય, અને તબુ એટલે આમાંથી ગોળી છૂટે, એવી બધી આપણે જ્ઞાન દીધું હોય તો શું થાય. બધાય છોકરો જન્મે એક એક છોકરો જન્મે એને એવું કહે કે આ ડિસ્ટર્બ કહેવાય, આને ઓલું કહેવાય, આને ઓલું કહેવાય, તો શું થાય. ટીચર કેન ડિસ્ટ્રોય ઓલ ઓવર ધ વર્લ્ડ, સાહેબ કઈ કરવાની જરૂર જ નથી, આ વર્લ્ડ ને તબાહ કરવું હોય તો એક વસ્તુ કરવાની જરૂર નથી. અને ટીચર બધે મીટિંગ કરીને એમ કહી દે ને કે આપણે ઓલી પથ્થરી ફેરવી દેવી એટલે બીજો દી ન થવા દો, આ એ વસ્તુ છે. એટલે આપણને પહેલેથી જન્મમાં ત્યારથી એવું કીધું હોય તો પછી બધે એકબીજાને ભડાકા બોલવા માંડે, કઈ ન્યુક્લિયર બોમ્બ નું કઈ નતું, એટલે પછી એને આ એની યારે કનેક્ટ કર્યું છે. આપણે જે લેખક છે એમને બહુ સારી વાત કીધી આ વાતને, આપણા ગુરુજી એને કનેક્ટ કર્યું છે કે જયારે જયારે આવું થાય
જેમ કે ખરાબ કર્મ થાય કે જેમ કે એવું બધું થાય ત્યારે શિક્ષક છે એ લીડરશીપ અપનાવવા જોઈએ. ત્યારે શિક્ષક હોય છે જે એને લીડર બનવું જોઈએ અને લીડર બનીને સમજાવવું જોઈએ એમના જે શિષ્ય હોય એને સમજાવવું જોઈએ કે બેટા આપણે ધર્મ નો કહેવાય, આપણો ધર્મ આ છે, આપણે આ ધર્મ ચાલવાનું છે, આપણે આ માર્ગ ઉપર ચાલવાનું છે. તો શિક્ષક છે એ આખા જે દુનિયા છે એને સુધારી પણ શકે છે અને નષ્ટ પણ કરી શકે. એટલે બે વસ્તુ છે કે જો રિસ્પોન્સિબલ ટીચર હોય એને આ વાત સમજવી પડે કે જયારે આવી આવી વસ્તુ થાય છે ત્યારે ખરાબ વસ્તુ થાય છે ત્યારે એમને સમજાવવું જોઈએ કે બેટા આ વસ્તુ ખોટી. તો એ છે રિસ્પોન્સિબલ ટીચર. સક્સેસફુલ પાર્ટનરશીપ, હવે પાર્ટનરશીપ ને મને ક્યાં લાગે છે આપણે ધંધો કરવા બેઠા છીએ એટલે આમાં એ મિનિંગ ઉપર નથી હતા. આમાં સક્સેસફુલ પાર્ટનરશીપ એટલે એમાં એમ કહેવા માંગે છે કે આ શિષ્ય અને ગુરુ વચ્ચે પાર્ટનરશીપ છે. તો કે શિષ્ય અને ગુરુ વચ્ચે પાર્ટનરશીપ તો કેવી, તો આપણે મહાભારત આપણને ખબર જ છે ગ્રેટ માસ્ટર જયારે કૃષ્ણ ભગવાન છે ઈ એમના જેમ કે ગુરુ તરીકે 100-100% આમ દઈ દીધું કે ભાઈ એક શિક્ષક તરીકે એને 100-100% એના શિષ્ય ને શીખવાડી દીધું. તો ભાઈ આપણી જવાબદારી બન્યો કે એ ગુરુ જે આપણને શીખવાડે છે એના ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ, આપણે 100-100% એને દેવું પડે. ખાલી કૃષ્ણ ભગવાન મહેનત કરી રાખે અર્જુન ભાઈ ઉતારીએ તો પછી વ્યવસ્થિત ન કહેવાય. એટલે આપણા પાછળ કોઈ શિક્ષક કે કોઈ મહેનત કરતું હોય આપણને સમજાવતું હોય તો આપણે પણ એને 100-100% દેવા પડે તો આપણને ફળ મળે, પરિણામ મળે. તો આમાં એ જ કહેવા માંગે છે કે એ બે ની પાર્ટનરશીપ થાય ને તો બે ની પ્રગતિ થાય. એવું નથી કે સ્ટુડન્ટ ની પ્રગતિ થાય કે બે ની પ્રગતિ થાય. કૃષ્ણ ભગવાન એનો ગોલ શું હતો, તો કે દુનિયામાંથી જે કૌરવો જે અધર્મ કરતા હતા એમનો નષ્ટ કરવો. તો એમને શિષ્ય તૈયાર કર્યો, તો કે અર્જુન. તો એને પાર્થ એમને કહેતા, તો એને કીધું કે પાર્થ આધારે આટલું આટલું કામ કરવાનું છે. હવે એમ કહી દીધું હોત ને પાર્થે કઈ ન કર્યું હોત તો એ શક્ય નહોતું. પાર્થે પણ એના 100-100% લીધા અને એમ કીધું કે ના બરોબર, એટલે એના પર 100-100% દઈ અને આ જે ધરતી છે એના પરથી અધર્મ તો નાશ કર્યો. ત્યારે આપણે આપણી રીતે સમજીએ તો આપણે પણ 100-100% દઈ ધ્યાન દેવું જોઈએ અને એ સમજાવે કે હવે હું તમને એક રિયલ સ્ટોરી કહેવા માંગીશ. તો આ સ્ટોરીમાં એવું છે કે એક છોકરો હતો એટલે એમના મમ્મી થી સત્સંગી અને એમનું જે આખું ફેમિલી મમ્મી બાજુનું એ આખું સત્સંગી બરોબર અને પપ્પા બાજુનું ફેમિલી જોઈએ તો પપ્પા પેલા સત્સંગી એમ, પણ આમ એમના ગામડે જાય તો એવું બધું નહીં, થોડુંક એવું. તો પછી ઈ છોકરાનો જન્મ થયો, એમને બહુ સારી રીતે પોષણ કરવામાં આવ્યું, ભરણ પોષણ કરવામાં આવ્યું. પણ એને એવું કે ઈ જયારે ગામડે કેમ જાય ત્યારે એને એમ કે બેટા આપણે બ્રાહ્મણ કહેવાય, આપણે કોઈનો તુકારો નહીં ખાવાનો, આપણને કોઈ તુકારો દી જાય એ આપણે નહીં કરવા દે. અને એને ઈ નાનો હતો ત્યારથી એને આમ એવું જ શીખવાડ્યું એમ કે આપણે આમ કર્મો કરવાના, આપણે કોઈનો તુકારો નહીં ખાવાનો, કોઈ આપણી સામે આમ જોતું હોય તો એને પૂછી લેવાનું કે હું કામ આપણે જોઉં છું એવું બધું યાર. એટલે આમ પેલેથી નીડરતાની વાતો કરી, એમના ગામડે જાય એટલે એમને નીડરતાની વાત કરે કે આપણે પાડી જ દેવાના બધા વ્યવસ્થિત પાછું નહીં પડવાનું કે ઓકે. એટલે આવી બધી વાતો કરી એટલે પેલેથી નીડરતા કરી, પણ ઈ એને અવગુણ અને ગુણ ઈ આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણે ગુણું લેવા કે અવગુણ લેવા, આ બે વસ્તુ. તો એમને બે વસ્તુ થોડીક થોડીક મિક્સઅપ માં આવી ગયું બરોબર. એટલે પછી ઈ છોકરો મોટો થયો, સ્કૂલમાં આવ્યો એટલે થોડાક થોડાક તોફાન ચાલુ થયા, કોક આમ કહે તો એને ખીજાઈ ખીજાઈ કે મારી મારી કહે એવું બધું એમ. પછી ઈ 9th standard માં આવ્યો એટલે એને છોકરાની સંગત થઈ, સંગત થવા માંડી ખરાબ, 6th સુધી ટોપર, 6th ધોરણ પછી એમની સંગત ખરાબ થઈ. એટલે સંગત ખરાબ થઈ ને એટલે 9th ધોરણમાં એને ફૂલ આમ જેને કહેવાય ને કે આખો નેગેટિવ વેજ આવી ગયો 9th માં. એટલે 9th ધોરણમાં બધી કાર્યક્રમ બધા ચાલુ કરી દીધા, સર ને હેરાન કરવાના ને જેને કહેવાય મેડમ ને રોવડાવે ક્લાસ ક્યાં સુધી ભદ્રાશ.
એટલે એને પછી 10માં માંથી સ્કોર માંથી કાઢી દીધો. ઓમ ભણવામાં ધ્યાન દઈ દે, ભણવા ટાઈમ ભણી દે, પણ ઓમ ટોપર કરવા જોઈએ. એટલે આજુબાજુમાં પછી તો એરિયામાં ઓલું બધું ઉત્સવ ચાલુ કર્યા, જેને કહેવાય ફાળો ઉઘરાવવો, ને આપણે ગણપતિ દિહાળી ને જન્માષ્ટમી દિહાળી. એટલે એ છોકરો આમ કોઈ ફોર્મમાં આવે, ચાલો ભાઈ આપણે આજ છે, જેને કહેવાય આપણું ગામમાં હાલી જવું જોઈએ તો જ આપણું નામ થાય, ને એવું બધું એમ. એટલે 10માં ધોરણમાં ગણપતિ દિહાળી ને એવું બધું એટલી નાની ઉંમર બધી ચાલુ કરી દીધું. પછી 11માં પણ આવ્યા, એટલે 11માં 10માં માર્ક સારા, હોમ પર્સન્ટેજ સારા, એટલે સાયન્સ લીધું. સાયન્સ લીધું એટલે એને 11માંથી 12માં સુધી પહોંચવામાં એને 4 સ્કૂલ બદલાઈ, એટલું એનો ત્રાસ, ફૂલ ત્રાસ. જેને કહેવાય આમ આમ 2 સેકન્ડ ભણાવવાનું દે કેવો હોય. એટલે પછી એને 12માં પછી 12માં નીકળી ગયો. એમ પાછું એને આમ સમજાવવા વાળા ઘણા એમ, એમના શું કહેવાય મમ્મી, એમના બેસ્ટ ગુરુ હોય પેલા મમ્મી, એટલે એ બધું એમ સમજાવવા વાળા ખરા. એટલે હું પાછું ભણી લે ને તોફાની કરી દે. એને હોસ્ટેલમાં મૂક્યો તો હોસ્ટેલ નાખી માથે લીધી, કાર્ડ પાસપોર્ટ નહીં, કાં જમવા બાબતે એવું બધું. છોકરો બહુ તોફાન. એટલે પછી 12માં ધોરણ એને પાસ આઉટ કર્યું, એટલે ઇન્સ્ટિટ્યૂટમાં એને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એડમિશન લીધું એટલે પછી તો હાવ છૂટ છે. 12માં તો હજી થોડું હતું એમ કે ભાઈ પી જાય જાય મારી ભાઈ કોલેજ માં આવી ગયા, એટલે હવે તો ફૂલ જઈશો. એટલે એ ઇન્સ્ટિટ્યૂટમાં એને એડમિશન લીધું. ત્યાં પેલા સેમ માં ફૂલ આવતા હતા, બાપાજી થી બોલાવી દીધી, આખો ક્લાસ ભણી મૂકો. એટલે પછી એને આગળ આગળ એમ તોફાન ચાલુ જ રહ્યા. હવે આગળની વાત કરીએ તો એને ગુરુ મળ્યા, એક હવે તમે હવે સાંભળજો, એને ગુરુ મળ્યા. એ ગુરુ એને સમજાવ્યો કે ભાઈ તું આવું રહેવા દે આમ તેમ. વચ્ચે એને કાન ગયો ને મોટે ભાઈ, એટલે એને આમ કર્યો કે ભાઈ તું કોણ છો, તું જો તો ખરી, તું કેવો સારો સ્ટુડન્ટ છો, તું એમ પાછો કામ કઈ લાગી હોય. એટલે પછી એને સમજાવ્યો, ત્યારે એને એમ થયું કે ના કામ ધ્યાન તું ના કામ જાવ. પછી એને બીજી વાર ભૂલ કરી, બીજી વાર ભૂલ કરી ને એ ભાઈ ચીઠીમાં મોકલા પરીક્ષા. એટલે ત્યારે એને પાછો કેબિનમાં લીધો, એ જ ગુરુએ, એ જ ગુરુએ એને કેબિનમાં લીધો અને એને સમજાવ્યો કે ભાઈ આવું તું એવા દે, તારો માર દે ને આવું નેગેટિવ થઈ ગયો, ધ્યાન રાખ. એને આખું ફ્યુચર સમજાવ્યું. એક બીજા ટીચર હતા, એ એના એ તો એને સમજાવ્યો કે ભાઈ આ તારો માર્ક નેગેટિવ થાય તું આ માર્ગદર્શિ ખોટું છે. એટલે એ ટીચરને કીધું કે વાંધો નહીં વિચારે. એટલે એ દિવસે એને ઘરે જઈને વિચાર્યું કે ભાઈ આપણે ખરીદી નહીં આજ કરવા આવ્યા નહીં. એટલે એને બધું વિચાર્યું, જે મેડમ એચઓડી એને ભલે દીધું હતું કે ભાઈ તારું ફ્યુચરમાં શું થાય, આમ ને આમ તો કરી રાખે છે, એટલે 2 વર્ષ કરવું શું થશે, તો બધું વિચાર્યું. એમ થઈ ગયું એટલે ફાઈ નહીં થયું, આપણે શું કરી ગયા. એટલે એને વિચાર આવ્યો કે હવે આપણે શું કરવું, હવે ઇમ્પ્રેશન શું કરો, હવે શું કરવાનું. તો આપણે ઓલા ગુરુ હતા ને એને બધું મળી આવ્યું. એટલે હું ને મારો ફ્રેન્ડ ગયા ત્યાં એમની કેબિનમાં. એટલે એને મને બુક દીધી, એનું નામ છે રિસ્પોન્સિબલ ટીચર એન્ડ ઇન્સ્પાયરિંગ ટીચર. અને એ અત્યારે જે 8મીની કોલેજની બહાર 50 માણાનું ટોળું લઈને જેને આંદોલન કર્યું હતું, જેનો લીડર હતો એ પરિમલ મંડિયા, અને આજે તમારી અમે પ્રેઝન્ટેશન દે છે, અને આવા નવા આશીર્વાદ તમારે અમારી ઉપર જળવાઈ ગયા, અને આવા નવા રીતના અરે સાહેબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમનું તમે નામ આપ્યું છે. એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર ઓલ પ્રાઇવેટ યુનિવર્સિટી પ્રેસિડેન્ટ તમારી અમે અત્યારે વાત કરે છે, અને આજથી મારી જે ભૂલ થઈ હોય એ બધા સમક્ષ હું માફી માંગુ છું. અને હવે પછી જો આવા નવા તમારા આશીર્વાદ રહેશે તો હવે જે નેગેટિવ વેમાં જે જાતો હતો જે છોકરો એ પોઝિટિવ વેમાં જાય. અને અત્યારે હું ટીચર કહેવો, હું ભાઈ અત્યારે તો હું ટીચર કહેવો, એટલે હું એક ટીચર તરીકે એક આજ્ઞા તમને આપું છું કે તમે તમારા આના જેવા સ્ટુડન્ટને હંમેશા સાચો કરે છે એવી જ મારી પ્રાર્થના. હવે હું તમને ગુરુ પ્રદાન કરીશ, જે ગુરુ મળ્યા ને
આપની વચ્ચે પેટાને જીવી સર રિસ્પોન્સિબલ ટીચર કોને કહેવાય તો કે જીમિત સર ને કહેવાય આ એક મોટું ઉદાહરણ રિસ્પોન્સિબલ ટીચર કોને કહેવાય તો કે પોષણ મેડમ ને કહેવાય એક મોટું ઉદાહરણ છે સાધના મેડમ તમે એક એક ફેકલ્ટી જોઈ લો સાહેબ આપણે તો ફૂલ નસીબદાર કહેવાય કે આપણે પેલા તો નસીબદારી માટે કે આપણને ઇન્ડિયામાં જન્મ મળ્યો ઇન્ડિયામાં જન્મ મળ્યો પછી બીજો નંબરનો નસીબદારી માટે કે આપણને ગુજરાતમાં જન્મ મળ્યો પછી ત્રીજા નંબરનો નસીબદારી માટે કે આપણે આપણને સંસ્કાર મળ્યા આપણને મા બાપ મળ્યા પછી ચોથા નંબરનો નસીબદારી માટે કે આપણને રાજકોટમાં જન્મ મળ્યો પાંચમા નંબરનો નસીબદારી માટે કે આપણને આર્થિક ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન મળ્યું છે આનાથી મોટી વાત તો કહેવાય કે આવા શિક્ષકો અને આવી ફેકલ્ટી ક્યાંય ન મળે તો બસ આવા નવા આશીર્વાદ મારા ઉપર રાખજો જય સ્વામિનારાયણ It was interesting to see the very big picture, the role play career in our life. And many many baat ho tumne teacher mate baat kari ki how what are the characteristics of the responsibility. Yes, our senior teachers are definitely making all the effort to take responsible teacher tarike ki unhe faraz nibhana બટ એટ ધ સેમ ટાઈમ જે પરિવારે વાત કરી એ લોકો તો એના 100% આપે પણ આપણે કેટલા 100% સાઇનિસ્ટ પર એ લોકો એનો એક ટકલા તમે ચાલો એટલે એ લોકો 10% તરફ ચાલવા થાય એન્ડ ઓફકોર્સ પેરેન્ટ એ પ્લે અ મેજર યુનો કે એ લોકો એક વિઝન થી તમને આવા એક ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન દીધું કારણ બેક ઓફ ધ માઇન્ડ એ જ હોય છે સ્કિલ તો મળે જ પણ સંસ્કાર પણ મળે કારણ લાઈફમાં બનેલી Okay, so we are very proud to have Parimal tell his own story. And ava to ketlai Parimal hase campus ma ke evu manu. Je initially kadach e lokone bohu j lok to kane evu lage ke kevi apne am college ma avine school jevi vat. Then uniform, parent, pants, avan, kichai te, and at the back part ma value sikadave. To bohu kichai chanthi hase. But I am here for last 15 years actually, Ma'am, 15 years. Even today, I know about the most of funny bachas and dedicated bachas, both equally, they remember Aarti. Okay? So, and they keep coming back and they say, helpful. And we are very proud for the environment we have created. કદાચ આજે બહુ ઓલું લાગે પણ આઈ એમ શ્યોર ભવિષ્યમાં તમને ચોક્કસ વાતની ખ્યાલ આવશે કે આના પાયા ક્યાં આ કેમ્પસમાં બરાબર અને જીમિત સર પારસ સર એવી ઘણી કુશલ મેડમ સાધના મેમ એમની એમને ઉલ્લેખ કરી દે આર ઓલ ડેડિકેટેડ અને જેમ એમને કીધું 24 કલાક વિચારે એ સાચી વાત એમના મગજમાં સતત 24 કલાક એ જ હોય કેમ કરીને વધારે સારું આટલો દિવસ જાય અને પાછલા એનો કાંઈ પણ શોર્ટકમિંગ હોય એ આપણે ઓવરકમ કરીએ તો થેન્ક યુ પરિમલ અગેન ફોર મેકિંગ અસ રિયલાઇઝ વોટ અ રિસ્પોન્સિબિલિટી તમે કઈ કહેવા માંગશો પ્લીઝ ઇફ યુ વોન્ટ ટુ શેર સમ પરિમલ વિશે કઈ કહેવું હોય તો anybody who wants to talk about Parimal anybody પહેલા તો અમે કોઈ વસ્તુ
Gracias.
Actually, lockdown is a real life. So, books are students at least with your album. Very much of this one. But that's not what I'm doing. Global overview, but I'm going to do it. So, no title after the final time. ભાઈ આ છોકરો હોય અહીંયા હાથ વાઈ દે કામ
આયનો કારણ કે આ છોકરો ભાઈ એના સતત હોય છે એટલે આપણે શાંતિ એમ પણ સર થેન્ક યુ સો મચ વેરી વેરી મને આવું કે મને પોતાને રિપ્રેઝન્ટ કરવાનો મોકો આપ્યો અને બહુ સારો એક્સપિરિયન્સ છે તમે પણ બધે ટ્રાય કરશો અને તમારી ઇમ્પ્રેશન છે જે કોઈ પણ ની મારી તો ડાઉન થઈ ગઈ હતી હવે હું ટ્રાય કરું છું તો તમે પણ આવી ટ્રાય કરો એ વિના You never know which face or which kind of face. And library, mashallah, you know, phone show, like, proper Tamil to Pada and now, Avanava, get together, search to find Sari Shaksha. Ena Mata Prasanna, from Sari Shaksha, but it's not just one official. But Ena Shiva is brought on our end, like, it's an Aja Prasanna, so Sari Shaksha, Sari Shaksha, Sari Shaksha, Sari Shaksha, Sari Shaksha, Sari Shaksha, And the idea is to discuss beautiful mind. And that is only encouraged you to be into a creative mind. So thank you very much, Mr. This happened over here. Thank you, Pastor, for coordinating with us, for doing all the technical support. And thank you very much. We will try for a cup of tea. Yeah. So the tea is out for you. Thank you so much.